એ કોઈ અનેરો આનંદ છે. કારણ કે આજે ગુરુ શબ્દ જે છે એ એટલો મહાન શબ્દ છે, એની ઉપર 14 લોક 21 બ્રહ્માંડની અંદર કોઈ એવું પદ નથી કે જે ગુરુ પદથી અધિક હોય. ગુરુ પૂર્ણિમા એનો જે આનંદી દિવસ, પ્રેમનો દિવસ, ઉલ્લાસનો દિવસ, તેત્રીસ કરોડ દેવતાઓ પણ આજે જે ખુશ થઈ સદગુરુદેવની સ્તુતિ, બંદગી, પ્રાર્થના, એ પુરુષો હરદમ અને અખંડ એ પુરુષની પ્રાર્થના સ્તુતિ કરી રહ્યા છે. આપણા માટે મહાન પુરુષોએ સ્થાપિત કરેલ જે જે સમય છે એ સમયની અંદર પોતપોતાના જે જે ધ્યેય ધારાથી, ધર્મની ધારાથી, જે નામથી પોતાના ગુરુ મહારાજને યાદ કરતા હોય એની યાદી સાથે ચારેય દિશામાંથી મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત ના દરેક શહેર અને અંતરિયાળ ગામડાઓમાંથી આપ સૌ ગુરુ મહારાજની યાદી લઈ એ નિમિત્તે આનંદ કરવા માટે આપણને જે ફલશ્રુતિ સંતો પાસેથી, મહાન પુરુષો પાસેથી, ગુરુવા પુરુષો પાસેથી જે આશીષ, જે કંઈ દુઆ, જે કૃપા જ્ઞાન આપણને મળ્યું છે એને યાદ રાખી આપ જે આ અવસરનો આનંદ લેવા સૌ પરમ પૂજ્ય ભક્તરાજ શ્રી બળદેવદાસ ગુરુ શ્રી સવારામ સાહેબના જગ્યાની અંદર, આશ્રમની અંદર આપ પધાર્યા છો, તો આપ સૌને હું હૃદયપૂર્વક, પ્રેમપૂર્વક, ખૂબ ઝાઝા હેતથી સીતારામ પાઠું છું. ગુરુ મહારાજના ચરણોમાં કોઈ પણ આત્માઓને અગવડ સગવડ કંઈ પડતી હોય, સેવક ભાઈઓએ ખાસ ધ્યાન રાખી વ્યવસ્થિત જગ્યાએ કોઈ પણ આત્માને તકલીફ ન થાય એ રીતે વર્તન કરવા મહેરબાની. વિશેષ કે પ્રથમ ગુરુ પૂર્ણિમાનો જે દિવસ છે એટલો આનંદી ઉલ્લાસી દિવસ છે, એટલો એ મહિમાનો દિવસ છે કે આપણા માનવ જીવનની અંદર એવો કયો દિવસ હોય કે મનુષ્ય કોઈ મુસીબતમાં, કોઈ આવરણમાં, કોઈ અજ્ઞાન અવસ્થામાં, કોઈ અંધ અવસ્થામાં, કોઈ ઉજ્જડ જંગલની અંદર, કોઈ વેરાનની અંદર અક્ષર રહિત, અનુભવ રહિત, કોઈ તાપની અંદર જ્યારે ભટકી જાય છે તો એને કોણ રાહ બતાવે? આ બધા રાહ કોણે બતાવ્યા છે? આજે જે કંઈ આપણી પાસે કરામત છે, જે દોલત છે, ઈશ્વરી જે સંપત્તિ છે એ મહાન પુરુષોની, પરમાત્માની બક્ષિસ કરેલી સંપત્તિ છે. કારણ માતાના ઓદરમાંથી જ્યારે આપણે આવ્યા, પરમ પુરુષ પરમાત્માના સિદ્ધાંતે પરલોકની કોઈ શુદ્ધિ
આ લોકોમાં જ્યારે આત્માને લાવે છે ત્યારે રહેવા દેતા નથી, અને અહીંથી જ્યારે કોઈ આત્માને લઈ જાય છે ત્યારે અહીંની શુદ્ધિ એને પહેલા પડાવી લે છે. આપણે સૌ જાણીએ છીએ. તો આપણી પાસે જે કંઈ આજે આવડત છે, કરામત છે, જે કંઈ દોલત છે, સંપત્તિ છે, જે ચતુરાઈ છે, બુદ્ધિ છે, આ બધું ગુરુ પુરુષોની દોલત છે, ગુરુ પુરુષોની દાતારી છે, એમની બક્ષિસ છે. પહેલા ગુરુ, વેદ પુરાણ શાસ્ત્રો જે આપણને બતાવે છે કે પ્રથમ ગુરુ માત અને પિતા. કારણ સાહેબે કીધું કે પ્રથમ ગુરુ માતા ઓર પિતા જો રક્ત બુંદ કા વોહી હે દાતા, એક એક લોહીનું ટીપું જે બક્ષિસ કર્યું એ પણ દાતારી છે કે જેના દ્વારા આપણને માનવ તન પ્રાપ્ત થયું છે. પછી જે ગુરુ, ગુરુ એક અનુભવ છે, બીજા ગુરુ દાયણ, દાયણને કહેવામાં આવે છે કે જે કંઈ નર્કવાસની અંદર એને મુક્ત કરી આંખ ઉપર, કાન ઉપર, નાકની અંદર જે નર્ક ભરાયેલો હોય છે એને સાફ કરી વ્યવસ્થિત એની નાળ કાપી અને વ્યવસ્થિત રીતે એને જન્મ અપાવે છે. ત્રીજા ગુરુ કે જે નામકરણ કરે છે, જેને બ્રહ્મા કે બ્રાહ્મણ કહેવામાં આવે છે, એ નામ પાડે છે. પછી કે જે કંઈ આપણા પાસે બુદ્ધિ ચતુરાઈ છે, જે આવડત છે, જે કંઈ આવડ્યું છે, આપણને શિક્ષણ માટે વિદ્યાગુરુ પાસે એને મોકલવામાં આવે છે, એ પાંચમા ગુરુ છે. છઠ્ઠા ગુરુ, પાંચમા ગુરુ કે આ વિશ્વની અંદર પ્રથમ એને ગુરુ મંત્ર દ્વારા કાન ફૂંકી કંઠી બાંધી એને ઉપદેશ આપે છે. છઠ્ઠા ગુરુ સમસ્ત વિશ્વની અંદરથી એની ચિત્ત વૃત્તિ ઉપરામ કરી સર્વ દરેક વસ્તુ એના ચિત્તની અંદર નિર્મોહી બનાવી એક ઈશ્વર ભજનની અંદર જે ચિત્તને લગાડે છે એ છઠ્ઠા ગુરુ છે. સાતમા ગુરુ કે આ વિશ્વની અંદર જે તાર લઈ, જેમ કરોડિયો મોટા પુરુષો કે આગે હે મકર તાર દોરી વહાં યમ રહે મુખ ચોરી, જેમ કરોડિયો ઉપરથી જેમ નીચે લાડ મુકતા મુકતા આવે છે તો એને જ્યારે ઉપર જવું હોય તો એ લાડ પોતે સંકેલી ઉપર જઈ શકે છે, અને જો એ લાડ તૂટી જાય તો એ પોતાના વતનમાં પહોંચી શકતો નથી. તો એ ધારા આ કાયાનગરની અંદર જ્યાં સુધી સાબિત છે ત્યાં સુધી મોટા પુરુષનું શરણ મળી જાય, ગુરુ મહારાજનું શરણ મળી જાય, સાચા સંતોનું શરણ મળી જાય યા પરમાત્માનું કોઈ શરણ મળી જાય, કોઈ જ્ઞાની પુરુષની કોઈ નિકટતા બની જાય તો આપણું જીવન ધન્ય બની જાય. આજ આપણે એવા પ્રસંગે એકઠા થયા છે. આ પુરુષોની પ્રથમ આપણે સાથે જય બોલીએ. બોલો દ્વારિકાધી નકલંકી નાથ બજરંગી બાલા કી ચાર ધામ કી ચાર સંપ્રદાય કી સાત અખાડા કી બાવન દ્વારા કી અનંત કોટી વિષ્ણુ રામ કી રમતે રામ કી જ્ઞાની ધ્યાને કી સ્થાની મકાને કી કોઠારી ભંડારી નાગા નિર્વાણી કી ગુપત પ્રગટ કી નવનાથ ચોરાસી સિદ્ધ કી અપને અપના ગુરુ મહારાજ
अखंडानंद की, हरि गुरु संत की, सर्व संतन की, सनातन धर्म की, सत कबीर साहेब स्वाराम बाप बड़देवदास। आज के आनंद की जय जय। नमः पार्वती पते हर हर। तो आ रीते ये पुरुषना चरण नी अंदर आपणे केवी रीते जई शकीए। के एवी गति एवी स्थिति प्राप्त करवी पड़े छे। अने जो एवी गति स्थिति प्राप्त न करी शके तो गुरुनु सानिध्य, गुरुनु मिलन, गुरुनु समागम, संतनो समागम ए गति स्थिति विना कदी कोईने प्राप्त थवानी शक्यता नथी। बाहरी धर्मनी जे परंपरा छे, धर्मना जे प्रसंगो छे, एनी अंदर मोटा पुरुषों जे विवेक ने मर्यादा नो पासु बांधेलू छे। दरेक धर्मना प्रसंग उपर जे विवेक मर्यादाना पासा उपर जो सुजान कोई बुद्धिशाड़ी आत्मा, जिज्ञासु प्रेमी आत्मा जो नजर करे तो मनुष्य जीवन में महान पुरुषों आपने शू कहवा मागे से एनी झांकी थाय। केवी गति के एक मृग शब्दनो भेदी छे, बहु समझवा जेवी वस्तु छे। युगो थी वर्षो थी महान पुरुषों ज्ञानी सर्वाणी ज्ञानी गंगा हरेक मनुष्यना गगनमंडळनी अंदर श्रवण इंद्रियथी ए पसार थई रही छे। पण जे घटनी अंदर ज्यारे ए कोई पण शब्द ठहराई जाय छे अने एनी जे महानता विश्वमां बने छे आ ए पुरुषोनी महानताना आधारे आधारे आजे आपणे आनंद करी रह्या छे। जेम रामदासजी गायुं के सतना धींगाणे संतो पाछा नहीं। आ बधी गति छे, गति विना अशक्य नथी। जेम स्वाराम बापाए कीधुं छे કે આખર લગી રહે એક તારી મનુષ્ય નહીં દેવ। કેમ કે મનુષ્યમાં એવી કોઈ ગતિ નથી કે મહાન પુરુષના શરણાગત ગુરુના ચરણે સંતોના ચરણે કોઈ આખર લગી એક તાર સુધી રહી શકે, એક ભાવનાથી રહી શકે, એ અસંભવ। સવારામ બાપુને દેખાણું છે, ઘણા ઘણા પુરુષોને દેખાણું છે, તો કોણ રહી શકે કે મનુષ્ય નહીં એ દેવ। દેવગતિ જેના પાસે હોય છે, પૂર્વના શુભ સંચિત કર્મોના વડે, જો કે સંતો સાત પ્રકારથી ઉત્પત્તિ બતાવે છે કે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ ઈચ્છા અને વાસના સમસ્ત સૃષ્ટિ પર આ સાત પ્રકારે ઉત્પત્તિ બતાવી છે, જેમાં દેવલોક પણ આવી જાય છે, ચાર ખાણી પણ આવી જાય છે। અને દરેક ખાણીની ઉત્પત્તિ એમ કે આ પ્રકારની ગતિ સ્થિતિથી થયેલી છે, એનું વિશેષ વિવરણ નહીં કરતા। આજ તો મહાન પુરુષનો, ગુરુવા પુરુષોનો જે દિવસ છે, ગુરુ એક મહાન શબ્દ છે કે એના વડે જે પરમ પ્રકાશ બને છે, જુગો જુગનું જે જન્મનું અંધારું છે જે ટળે છે, એવા પુરુષોનો યાદી માટેનો આજે દિવસ મનાવવામાં આવે છે। ધનઘડી ધનભાગ છે આપણને મનુષ્ય જન્મ મળ્યો, એવા સ્થાન ઉપર આપણે બિરાજીએ છીએ, એવા પુરુષોના ચરણે બિરાજીએ છીએ, એવી આપણે શુદ્ધિ બુદ્ધિ રાખી શક્યા, આપણને એમની મદદ મળેલી છે। ચાહે રામદેવ પીર બાપાની મદદ ગણો યા ગુરુમાં ગુરુવા પુરુષોની સંતોની કોઈ કૃપા ગણો કે આપણા માથે વરસેલી છે, કે જેથી કરી આપણે જેની શીતળ સાયા છે, એવું જે વટ વૃક્ષ છે એની છત્ર સાયામાં આજે આપણે બેસી આનંદ કરી રહ્યા છીએ, કંઈક અંશે સમજવાની કોશિશ કર્યા છે, કંઈક અંશે કંઈક પ્રાપ્તિ કરવાની કોશિશ કર્યા છે। તો જેમ મૃગ
શબ્દનો ભેદી છે. તો કબીર સાહેબ એવું કહે છે કે મૃગ્યાનાદ શબ્દ કા ભેદી શબ્દ સુનન કો જાય. એનામાં શબ્દ વિષય બળવાન છે. કોઈ પારથી જ્યારે વીણા બજાવે છે ને એ પારથી ને પોતાને ખ્યાલ છે કે મૃગનો વિશેષ, જેમ મનુષ્યની અંદર પાંચ વિષય છે, ત્રણ ગુણ છે, પણ ગુણની અંદર ને વિષયની અંદર જો ગણવા જઈએ તો સમાનતા નથી. કોઈ કોઈ ગુણની પ્રધાનતા હોય છે. ઘણા આત્માઓમાં રજોગુણની પ્રધાનતા હોય છે, ઘણા આત્માઓમાં તમોગુણની પ્રધાનતા હોય છે, ઘણા આત્માઓમાં સત્વગુણની પ્રધાનતા હોય છે. દરેક ગુણની અંદર વધુ અને ઓછા અંશે ગુણ તો સમાયેલા જ છે, પણ પ્રધાનતા જે ગુણની હોય છે એની પ્રતીતિ મનુષ્યમાંથી તાદ્રશ્ય દર્શન આપણને થાય છે. તો એવી રીતે પારધીને ખબર છે કે આ શબ્દનો ભેદી છે. મૃગ્યા નાદ શબ્દ કા ભેદી શબ્દ સુનન કો ધાય. એક શબ્દ સાંભળીને તરત ઈ ડોટ મૂકે છે મૃગ. સોઈ શબ્દ સુણી પ્રાણ દાન દે નહીં કછુ મન મે ડરાય ગુરુ સે લગન કઠી મેરે ભાઈ. લગન લગે બિન કાજ સરે ની જીવ પરલે હો જાય ગુરુ સે લગન કઠિન મેરે ભાઈ. મહાન પુરુષો આપણને બતાવે છે કે મહાન પુરુષોથી જે લગની લગાડવી છે નાતો બાંધો છે બહુ કઠિન છે. જેટલું આપણે સુલભ માનીએ એટલું સુલભ નથી. કેવી ગતિ જોઈ કે મૃગ્યા નાદ શબ્દ કા ભેદી શબ્દ સુનન કો ધાઈ. શબ્દ સાંભળી અને તરત દોટ મૂકે છે. સોઈ શબ્દ સુની પ્રાણ દાન દે. એક મોટા પુરુષોએ એક મૃગનો દાખલો લઈને આપણને સમજાવ્યું છે કે મોટા પુરુષોએ જે શબ્દ આપ્યો છે આ વિશ્વની અંદર ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં જે જે કંઈ સંદેશા એ પાઠવતા ગયા છે અથવા જેને મહાન પુરુષોનું સાનિધ્ય મળ્યું છે અને એ પુરુષોએ જે આપણને સમજણ આપી છે, જે શબ્દ આપ્યો છે, એ શબ્દ જેના હૃદયમાં ઠેરી જાય છે એનું જીવન ધન્ય બની જાય છે. મૃગ્યાનાદ શબ્દ કા ભેદી શબ્દ સુનન કો ધાઈ. સોઈ શબ્દ સુની પ્રાણ દાન દે નહીં કછુ મન મે ડરાય. કોઈ બી પ્રકારનો એના મનમાં ડર નથી હોતો. આવી જ્યારે ગતિ હોય એ ગુરુથી સંગત કરી શકે છે. ગુરુનું સાનિધ્ય મળવું, ગુરુનું જ્ઞાન મળવું એ વાત અલગ છે અને ગુરુથી જે સંગ કરવો એ વાત અલગ છે. આ ગોપનીયતા છે મહાપુરુષોની. ઘણા અસંખ્ય પુરુષોને મહાન પુરુષોનો સંગ તો મળ્યો છે. પુરાણોની અંદર, શાસ્ત્રોની અંદર, સંતોની વાણીની અંદર જ્યાં જોવા જઈએ તો ખ્યાલ પડે છે કે કોઈ કોઈ આત્મા જે મહેફિલને, જે મહાન પુરુષોના ઘરની દોલતને જે માણી ગયા છે, જે નાતો નિભાવી ગયા છે, નાતો જે કરી ગયા છે એ વાત કોઈ અનેરી છે, એ કોઈ સામાન્ય વાત નથી. સત્પુરુષોની સભાની અંદર કોઈ કાગડાના ટોળા હોતા નથી, હંસના જ ટોળા હોય છે, પણ છતાંય જે ગતિવાળા પુરુષોની બલિહારી છે. બધા એવી ગતિ ધરાવી શકતા નથી. તો મૃગ્યાનાદ શબ્દ કા ભેદી શબ્દ સુનન કો ધાઈ. સોઈ શબ્દ સુની પ્રાણ દાન દે નહીં કછુ મન મે ડરાય ગુરુ સે લગન કઠિન મેરે ભાઈ. ગુરુથી જે લગની લાગવી બહુ કઠિન વસ્તુ છે. અને એક વસ્તુ સાથે સાથે એ પણ હું કહું છું કે લગન લગે બિન કાજ સરે ની જીવ પરલે હો જાય. જ્યાં સુધી લગની લાગતી નથી ત્યાં સુધી કોઈ બી પ્રકારનું ક્યાં કાજ સરવાની શક્યતા નથી. યુગોથી મહાપુરુષો આપણને વારંવાર જે કહી ગયા છે એના ઉપર આપણે સહેજ બી વિલંબ કર્યા વિના જ્ઞાન પીપાસુ જે આત્મા છે, આધ્યાત્મિક લક્ષ્ય જેને પ્રાપ્ત થયેલો છે, પૂર્વના ચાહે કર્મ સંજોગે કરીએ, હાલની કમાણી વડે, પૂર્વની કમાણી વડે અથવા એવા કર્મના કોઈ સંજોગ વડે જેને સાનિધ્યતા મળ્યું હોય તો એને વિલંબ નહીં કરવો જોઈએ. યુગોથી આ જગતની અંદર આપણે જન્મ અને મરણની કોઈ રેલ, કોઈ ઘાટીની અંદર, એ રેટની અંદર વીંટાયેલા છીએ. મરવું જન્મવું એક જગતમાં અજ્ઞાન અવસ્થામાં જે આત્માઓ છે એના માટે સુલભ યા દુર્લભ દેખાય છે. પણ એ જે પુરુષ છે એનાથી જ્યાં સુધી નાતો નથી બંધાતો ત્યાં સુધી
સવારામ બાપાએ કીધું કે મરના મુશ્કેલ હે ભાઈ, જગત મેં સર્વે કરે વાતું, કોણ મરે છે? કોઈ મરતું નથી. સંતો એમ બતાવે છે કે મર્યા કોને કહેવાય? કે જે ફરી જન્મ લેતા નથી. સંતોની ધારા બધી અલગ છે. પછી સાહેબ બતાવે છે કે જૈસે પપિયા સ્વાંદી સ્વાંતિ બુંદ કા પ્યાસા. પપૈયો શેનો પ્યાસી છે? સ્વાંતિ બુંદ કા પ્યાસા. આસો માસની અંદર શરદ પૂર્ણિમાની રાત્રિએ અનુભવી પુરુષયુ બતાવે છે 12 વાગે એ સ્વાંતિ નક્ષત્રમાંથી જે બુંદ વરસે છે એનું જળ ગ્રહણ કરે છે. બપૈયા સ્વાંતિ બુંદ કા પ્યાસા, પીયું પીયું રટલાય. 12 માસની અંદર એ બીજા કોઈ જળને સ્વીકારતો નથી. કેવળ બસ એક જ રટણા, એક જ સમયની રાહ એને હોય છે. પપૈયા સ્વાંતિ બુંદ કા પ્યાસા, પીયું પીયું રટલાય. પ્યાસે પ્રાણ ક્યુ ન જાય, અબહી ઓર નીર નહીં ભાઈ ગુરુ સે લગન. રૂપા દીજીએ કીધું હે હે માલદે, બાર બાર મેઘ વર્ષી જળ ભર્યો, એમાં અળગણ પાણી મત પીજે હો રાવણ માલા. ઉઠો ને પિયુજી મારા, ઉઠો ને કંઠ મારા, ધોરી વખત વયો જાય, ભજન કરો નર સાચા. 12 સંપ્રદાય, અડધો સંપ્રદાય પાવૈયાનો ગણે છે, 12.5 પંથ ગણવામાં આવશે. 12 મેઘ વર્ષી આ રસના દ્વારા, આ વાણી દ્વારા જે પુરુષની પાસે જે જે પ્રકારનો અનુભવ છે એ વાણી દ્વારા આ વરસાદ વરસી રહ્યો છે. 12 મેઘ વર્ષી એ માલા જળ ભર્યો, એમાં અળગણ પાણી મત પીજે. આ બધું અળગણ છે, એને ગાળીને પીવું જોઈએ. તો એ પુરુષો કોણ? ગુરવા પુરુષો, જે અનુભવી પુરુષો છે. વેદ પુરાણ શાસ્ત્ર વાણી છે, એને આપ બુદ્ધિથી આપ મતિથી કોઈ વાંચવી સાંભળવી તો એમાં કોઈ હેતુ સરતો નથી. કારણ કે અળગણ પાણી છે. મોટા પુરુષોએ ગોપનીયતા બહુ છોડેલી છે, કારણ કે જે જે કક્ષાના જે જે પ્રકારના આત્માઓ છે એના માટેની સંપત્તિ છે. બાપ, એક બાપ પુત્રના માટે જો સંપત્તિ રાખે છે, જે નાશવંત મિલકત છે, છતાં પણ જો એને વિશ્વાસ નથી આવતો. આજે જમીનની અંદર કરોડો સંપત્તિ દટાયેલી પડી છે. જો નાશવંત છે, પોતે ગુજરી જાય છે, તો પછી કોઈ પણ દુનિયાનો આત્મા વાપરે તો એને વાંધો શું પડે? પણ દિલ છે ને, જ્યાં સુધી વિશ્વાસ નથી આવતો ત્યાં સુધી એ પુત્રને પણ કહેવાતું નથી. તો આ તો પરમ પરમાર્થ મહાન પુરુષોએ આપણા માટે મૂકેલી સંપત્તિ છે. આ દરેકના માટેની નથી, એના પર કોઈ પછેડો ઢાંકેલો છે. તો એને એ ગાળી ગાળીને એ જો કોઈ માણસ પીવે તો એને પોતાના વતનની શુદ્ધિ, પોતાના આત્માની શુદ્ધિ, પોતાના ઘરની શુદ્ધિ યા પરમ શાંતિની દિશા પ્રાપ્ત થવાની શક્યતા છે. પપિયા સ્વાંતિ બુંદકા પ્યાસા, પીયું પીયું રટલાય. પ્યાસે પ્રાણ ક્યું ન જાય, અભી ઓર નિર્ણય. મારો કહેવાનો મતલબ, મહાન પુરુષોએ જે આપણને શબ્દ દીધો હોય, ચાહે ગમે તે થઈ જાય આ વિશ્વની અંદર, પણ એ બીજાનો શબ્દ એના કાને અડતો નથી. કહેવાનો સાહેબનો મતલબ કે પ્યાસે પ્રાણ ક્યું ન જાય, અભી ઓર નીર નહીં ભાઈ ગુરુ સે લગન. આવી જે બપૈયાની ટેક છે, એવી સુપાત્ર શિષ્યોની ટેક હોવી જોઈએ. પછી કે તજી ઘર બાર સતી જબ નિક્ષી, ઘર બાર છોડી શણગાર છોડ સજી, અને સતી પતિની પાછળ સતી થવા જ્યારે સતી નીકળે છે. તજી ઘર બાર સતી જબ નિક્ષી, સત ચરણ કુ ધાઈ, પાવક દેખી ડરે ને દિલમાં કૂદ પડે, ચેહમાય ગુરુ સે લગન કઠિન મેરે ભાઈ. આવી ગતિ હોવી જોઈએ. કે સામે અગ્નિ અગ્નિ જલી રહી છે, છતાં એ સતી નારી, એ પાવક અગ્નિ દેખી ડરે ને દિલમાં કૂદ પડે, ચેહમાય ગુરુ સે લગન કઠિન મેરે ભાઈ. મહાન પુરુષોના સાનિધ્યતામાં જે જવું, જેમ સવારામ બાપાએ કીધું છે કે જીવનમાં મન તો ઘણા સાથે મળી જાય પણ એને એકતા કહેવાતી નથી. બહુ સમજવા જેવી વાત છે.
કદાચ તનનો પણ મેળ થઈ જાય છતાં એને એકતા કહેવાતી નથી. તો એકતા શેને કહેવાય છે? કે તન મળે ને મન મળે તો એકતા નથી થતી. કારણ કે વચન અને વિવેકનો જો એક તાર નથી મળતો તો એકતા નથી થતી. જેમ હામાં હા જેમ બહુ મેળ હોય અને એકબીજાને જેમ હામાં હા જ્યારે જવાબ આવતો એને મેળ કહેવાય. વિવેક વિવેક ગતિ સમાન હોવી જોઈએ. તન કદાચ મળી જાય, મન પણ મળી જાય તો એને એકતા નથી કહેવાતી. આજે કઈ એકતાની વાત ચાલે છે? પપીહા સ્વાંતિ બુંદકા પ્યાસા પીયું પ્યુર અટલાય પ્યાસે પ્રાણ ક્યુ ન જાય અભી ઓર નીર નહીં ભાઈ ગુરુ સે લગન. આજ મહાન પુરુષોની સાથેની જે લગ્ની લગાવી છે આ એ એકતાની વાત છે. આપણે સંસાર સાગરની અંદર ભવસાગરની અંદર આટલે સુધી એકતાની જરૂરિયાત નથી. તન મળે મન મળે મળે વચન અને વિવેક, જેનો બોલીનો પણ મેળ હોવો જોઈએ, જેનો વિવેક પણ સમાન હોવો જોઈએ તો એકતા થાય. તો કે ના તો બી એકતા નથી. કેમ? કે તન મળે મન મળે મળે વચન અને વિવેક, પણ જો ઈષ્ટ અને ઉપાસના અલગ હોય તો, ઈષ્ટદેવ અલગ હોય, કોઈ કૃષ્ણને માનતો હોય, કોઈ શિવજીને માનતો હોય, કોઈ બીજાને માનતો હોય, ઈષ્ટ ઉપાસના પોતાની જે કંઈ ગુરુનું સ્મરણ કરે છે ઉપાસના કરે છે જો અલગ હોય તો પણ એક થતું નથી. તો કેવી રીતે થાય? કે ઈષ્ટ ને ઉપાસના મળે તો પણ એક નથી થતું. કેમ? કે ઈષ્ટ ઉપાસના જો આશીષ મળે, ગુરુની કૃપા મળે ત્યારે એકતા થાય છે. આટલી સંપત્તિ જ્યારે એક બને છે, ચાહે સંત હોય, ચાહે સાધુ હોય, ચાહે ગુરવા પુરુષ હોય, એની સાથે જો નાતો બાંધવો હોય તો આટલી એકતાની જરૂર છે. સાહેબે છેલ્લે કીધું, છોડો આશા આપને તન કી. બહુ સમજવા જેવી વાત છે કે માણસને ભય, જેમ સવારામ બાપાએ અમરધારામ કીધું છે કે ભય એ જ નરક છે, ભય એ જ દુઃખ છે. કોઈ પણ શાસ્ત્ર પુરાણ વાંચી જુઓ, એન્ડમાં જે વાત આવે છે, જે ભય છે એ જ નરક છે, ભય એ જ દુઃખ છે. તો છોડો આશા આપને તન કી. તન શબ્દ બહુ ગૂઢ સંતોએ વાપરેલો છે કે હું અને મારું આવી જે ધારા જ્યાં જોઈન્ટ છે એને સંતો તન કે છે. છોડો આશા અપને તન કી, નિર્ભય હો ગુણ ગાઓ. કોઈ બી પ્રકારની બીક અને ભય રાખ્યા વિના નિર્ભય થઈ અને પુરુષોના ગુણ ગાઓ. કહે કબીર સુનો હો સંતો તો સહેજે મિલે ગુરુ આઈ ગુરુ સે લગન કઠિન. આટલી ગતિ સ્થિતિ જ્યારે મનુષ્ય ધારણ કરે ત્યારે ગુરુ મહારાજ સહેજમાં એને આવીને મળે છે, એને ઢૂંઢવા નથી પડતા. ગતિ સ્થિતિ વિના વિશ્વની અંદર કોઈ બી સંપત્તિ હોય, આ તો ગુરુ ઘરની વાત છે, સાહેબ ઘરની વાત છે, ચાહે આ લોકની કોઈ પણ કક્ષા હોય, એને સાજો પ્રાપ્ત કરવી હોય તો એને લાયક જ્યારે મનુષ્ય બને છે ત્યારે કર્મે કરી અને એને એ પ્રકારનો સ્ટેજ યા એક પ્રકારની સંપત્તિ યા એ પ્રકારની આવડત યા એ પ્રકારની બુદ્ધિ એને પ્રાપ્ત થાય છે. તો આ વિશ્વની અંદર હે ગુરુ મહારાજ, હે સદગુરુ, હે મારા માલિક ધણી, કે તમે દયા કરી મારા હૃદયની અંદર, આપ તો અંતર્યામી છો. પ્રથમ સમરુ સદગુરુ સ્વામી દયા કરો ઉર અંતર્યામી. સદગુરુ દેવ દયાળુ દેવા દેવે મુક્તિ પરમ પદમેવા. હે ગુરુ મહારાજ, આપ તો મારા માલિક છો, આપ ધણી છો, આપ અંતરજામી છો, આપ અમારા ઉપર કૃપા કરી અને દયા કરો. આપ દયાળુ દેવ છો અને મુક્તિના દાતાર છો. દાતાર મહાન પુરુષોએ ઘણી પ્રકારના વિશ્વમાં બતાવ્યા છે, પણ આ દાતારીને મહાન